नमस्कार विद्यार्थी मित्रों, डिफ्यूटी स्कूल ना ऑनलाइन क्लास में आपनो स्वागत छे। फंक्शंस नो आज आपणे नवो भाग લઈને આવ્યા છીએ, જે છે એક્સપ્રેસિંગ ઓબ્લિગેશન। ઓબ્લિગેશન એટલે કે નૈતિક ફરજ દર્શાવવા કે સલાહ સારી આપવા માટે આપણે ઉપયોગ કરવામાં આવે છે। એક્સપ્રેસિંગ ઓબ્લિગેશન એટલે કે વ્યક્ત કરવી, ઓબ્લિગેશન એટલે ફરજ અથવા તો સલાહ। કોઈ પણ આપણે સારો સૂચન કરવું હોય, સારી સલાહ આપવી હોય કે આપણે શું એને કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, એ માટે આપણે શુડ અને શુડ નોટ વડે આપણે વાક્ય બનાવવા જોઈએ। તો ઓબ્લિગેશન કયા શબ્દથી, કયા મોડેલ ઓક્સિલરીસ વાળા શબ્દથી બનાવી શકાય, તો એ છે, એક છે શુડ અને બીજું છે ઓટ ટુ। અહીંયા લખેલું છે ઓટ ટુ, અને ઓટ ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે અને શુડ પછી પણ ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે છે। તો વાક્ય બનાવવા માટે આપણે ઘણીવાર પ્રશ્ન કહીએ છીએ કે યુ શુડ નોટ વેસ્ટ યોર ટાઈમ, તમારે તમારો સમય વિરપવો જોઈએ નહીં। યુ શુડ કમ ઓન ટાઈમ ઇન ધ સ્કૂલ, તમારે શાળાએ સમયસર આવવું જોઈએ। તો જે મસ્તનું કાર્ય તો એ ફરજિયાતમાં બતાવતું હતું, અહીંયા ખાલી તમે એક સૂચન કર્યું, સામાન્ય રીતે તમને સલાહ આપવામાં આવી, સૂચન આપવામાં આવ્યું હોય એવું તમને અહીંયા ભાસ થશે। મોસ્ટમાં કેવું કહેશે, મોસ્ટમાં ફરજિયાતમાં તમારે દબાણપૂર્વક તમને એક વાત કરવામાં આવી છે કે તમારે શાળાએ યુ મસ્ટ કમ ટુ સ્કૂલ 10 ઓક્લોક, તમારે 10 વાગે શાળાએ આવવું જ જોઈએ, એ તમને ભારવાચક કહેવામાં આવ્યું છે। અને યુ શુડ કમ સ્કૂલ એટ 10 ઓક્લોક, તમારે 10 વાગે શાળાએ આવવું જોઈએ, આ તમને એક જરૂરી સલાહ આપવામાં આવી છે, તમને તમારી ફરજ બતાવવામાં આવી છે, સર તમારી જે સલાહ છે તમને અહીંયાથી આપવામાં આવી। તો યુ વી શુડ સેવ વોટર, આપણે પાણી બચાવવું જોઈએ। વી શુડ નોટ કટ ટ્રી, આપણે વૃક્ષોને કાપવા જોઈએ નહીં। તો આવા આપણે શુડ વડે વાક્યો બનાવીને જે બનાવીએ છીએ એ એક્સપ્રેસિંગ ઓબ્લિગેશનમાં આવશે, એટલે કે આપણી ફરજ અને આપણને સલાહ માટે આપવામાં આવે છે। હવે તમે માદા પડ્યા હોઈએ તો આપણે સામેવાળી વ્યક્તિ કહે કે તમારે ભી આ ડોક્ટરને બતાવવું જોઈએ, તો એ શુડ વડે આપણને સલાહ આપી છે। તો ભાઈ કોઈ સામેવાળો વ્યક્તિ બીમાર છે તો આપણે એને કહી શકીએ કે તમારે આ ફળફળાદી ખાવા જોઈએ। તો આ રીતે આપણે શુડ અને સાથે સાથે ઓટ ટુ નો ઉપયોગ કરીને વાક્ય બનાવી પણ શકીએ છીએ। તો બે શબ્દોનો ઉપયોગ કરીને તમે એક્સપ્રેસિંગ ઓબ્લિગેશનના વાક્ય બનાવી શકો છો મિત્રો। તો અહીંયા જો આપણે વાક્ય જોઈએ તો ખ્યાલ આવશે, એક્સપ્રેસિંગ ઓબ્લિગેશન એટલે તમારે એક શુડ વડું અથવા તો ઓટ ટુ, અહીંયા પછી ક્રિયાપદ આવશે, અહીંયા પણ ક્રિયાપદ આવશે, આના પર વાક્ય તમારે બનાવવા જોઈએ। તો અહીંયા શું લખ્યું છે, યુ શુડ નોટ વેસ્ટ ટાઈમ, તમારે તમારો સમય વિડંબવો જોઈએ નહીં। તો યુ શુડ નોટ વેસ્ટ ટાઈમ, તમને અહીંયા સલાહ આપવામાં આવી છે અથવા તો તમને તમારી ફરજ બતાવવામાં આવી છે કે ભાઈ તમારે તમારો સમય વિડંબવો જોઈએ નહીં। તો આવા વાક્યો સામે એક્સપ્રેસિંગમાં કયું જોડકામાં જોડવાનું થાય, એક્સપ્રેસિંગ ઓબ્લિગેશન, બરાબર। બીજું જુઓ, યુ શુડ ટ્રાય ટુ પ્રેક્ટિસ ઇંગ્લિશ, તમારે ઇંગ્લિશની પ્રેક્ટિસ કરવી જોઈએ। યુ શુડ ટ્રાય ટુ સ્પીક, બોલવાની, ઇંગ્લિશ બોલવાની પ્રેક્ટિસ કરવી જોઈએ, જોઈ કોઈ ઇંગ્લિશ બોલવાનો પ્રયત્ન કરવો જોઈએ। તો અહીંયા તમને ઇંગ્લિશ બોલવા માટેની તમને એક સલાહ આપવામાં આવી છે, જે તમે શાંતિપૂર્વક કહે છે, અને અહીંયા હું મસ્ટ લગાવી દઉં છું, તો તમને ભારત ભાઈ તમારે તમારો સમય વિરપવો ન જ જોઈએ, અહીંયા દબાણ કરવામાં આવશે, અને અહીંયા એક સ્વાભાવિક એક સામાન્ય રીતે તમને સલાહ સૂચન કરવામાં આવે છે। તો આગળનું વાક્ય જો મિત્રો, યુ શુડ ટેક રેસ્ટ, તમારે આરામ કરવો જોઈએ। તમે બીમાર હો તમે સામેવાળા વ્યક્તિ કહી શકો છો કે તમારે આરામ કરવો જોઈએ, તો એ શુડ 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 સાથે ક્રિયાપદનો મૂળ રૂપ અને મૂળ રૂપ, તો આ શું આપ્યું છે, આપણે સામેવાળા વ્યક્તિને સલાહ આપી છે, એની ફરજ બતાવીએ છીએ ઘણીવાર। યુ ઓટ ટુ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, તમારે સવારે વહેલા ઉઠવું જોઈએ, તો મસ્ટ ઓટ ટુ અહીંયા શુડ લખું તો પણ ચાલશે, તો આટલું નીકળી જશે સીધું ગેટ અપ। તો બે બે એક જ વસ્તુ છે કે ભાઈ તમારે વહેલું ઉઠવું જોઈએ, કરતા તમે બદલી નાખો તો તમે જે વ્યક્તિ અહીંયા કઈ પ્રતીક ઓટ ટુ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, તો પ્રતિ કે વહેલા ઉઠવું જોઈએ, તો ક્રિયાપદ સાથે ઓટ ટુ સાથે શુડ સાથે ક્રિયાપદ કેવું આવશે, મૂળરૂપ વાળું આવશે। તો અહીંયા તમને સલાહ આપવામાં આવી છે અથવા તો તમારી અહીંયા ફરજ બતાવવામાં આવી છે કે તમારે ઉઠવું એ તમારી ફરજ છે। યુ ઓટ ટુ ટેક મેડિસિન ઇફ યુ આર સફરિંગ ફ્રોમ કોલ્ડ, જો તમે ઇફ કીધું છે આર સફરિંગ, પીડાઈ રહ્યા છો ફ્રોમ કોલ્ડ એટલે સર્દીથી, ફીવર એટલે તાવથી,
तो यू ऑट टू टेक तुम्हारे लेवी चाहिए मेडिसिन दवा लेवी चाहिए दवा लेवी चाहिए तो आ બધા આપણને શું બતાવે છે આપણને કા તો સલાહ આપે છે અથવા તો આપણને આપની ઘણીવાર નૈતિક ફરજ બતાવે છે તો આ બધા જો જે શું વાળા કે ઓટ ટુ સાથે જે ક્રિયાપદનું મૂળરૂપ આવે છે તો આ બધે બધા શેમાં જશે તો એક્સપ્રેસિંગ ઓબ્લિગેશન માં આ જોડકાની વાત હતી આ તો આપણને સીધું ખબર પડી જશે આવી રીતે હશે તો તો હવે આગળ શું કહે છે તો આપણે એક્સરસાઇઝ જોઈએ આપણને તો વાક્ય થોડું આવે એના સંદર્ભમાં જ્યારે આપણે બનાવવાનું થાય મિત્રો તો આપણે શું કરવું જોઈએ તો એ પ્રમાણે આપણે શુડ અથવા ઓટ ટુ જો આપેલું હોય તો એનાથી આપણે આગળ વાક્યને વધારવાનું ન આપેલું હોય તો કરતા આપેલું હોય તો આપણે આપણે રીતે બનાવવું જોઈએ તો આપણે લખી જોઈએ એટલે વી હતું તો આપણે કહી શકીએ વી શુડ સેવ ટ્રીઝ આપણે વૃક્ષો બચાવવા જોઈએ વી શુડ નોટ કટ ટ્રીઝ આપણે વૃક્ષો કાપવા જોઈએ નહીં વી શુડ સેવ વોટર આપણે પાણી બચાવવું જોઈએ વી શુડ નોટ બે મિનિટ આપણે વી શુડ પર હવે આપણે અહીં યુ પર કહેતે યુ શુડ નોટ વેસ્ટ વોટર આપણે પાણી વેડફવું જોઈએ નહીં તો તમને ખબર પડી કે શુડ સાથે મૂળરૂપ શુડ નોટ સાથે પણ મૂળરૂપ તો આ આપણે કેટલો કરતા આપ્યો હોય તો આપણે સીધું હોય અહીંયા શુડની જગ્યાએ હું ઓટ ટુ લખું તો પણ ચાલશે બરાબર તો આ રીતે તમારે શું થશે ભાઈ વાક્ય આ તમને એક નૈતિક તમારી ફરજ બતાવી છે કાં તો તમને એક સારું એવું સૂચન કરવામાં આવ્યું છે સારું એવું સલાહ આપવામાં આવી છે તો અહીંયા કઈ એક સૂચન આપવા માટે પણ થાય છે બરાબર તો એક ઓર કરતા આપણે તમને સીધું આટલું નાનું વાક્ય બનાવી શકીએ પણ કોઈ પર આ અંદર સંદર્ભમાં થોડું વાક્ય શરૂઆત કરીને આપ્યું હોય તો આપણે એવું બનાવવું પડે હી ઓર ટુ વિયર એને પહેરવું જોઈએ એટ ફંક્શન ઓન તો ભાઈ ઈ ઓટ ટુ વિયર તેને પહેરવો જોઈએ સ્કૂલ ડ્રેસ શાળાનો ગણવેશ એટ ફંક્શન ફંક્શન ની અંદર શાળાનો હોય તો અથવા તો ઓન 26 જાન્યુઆરી 26 જાન્યુઆરી ના દિવસે તો આપણે ગમે તે વસ્તુ બનાવી શકીએ છીએ એઝ અ સ્ટુડન્ટ એઝ અ સ્ટુડન્ટ વિદ્યાર્થી તરીકે વી શુડ આપણે આપણા શિક્ષકોનું માનવું જોઈએ એઝ અ સ્ટુડન્ટ વી ઓટ ટુ રાઇટ અવર હોમવર્ક ડેલી આપણે આપણો હોમવર્ક દરરોજ કરવું જોઈએ તો એ શું બતાવે છે ફરજ સલાહ કે સૂચન આપણને આપવામાં આવ્યું છે માય સિસ્ટર ઇઝ ઇન મારી બેન માદી છે તો શી શુડ ગો ટુ ધ હોસ્પિટલ એને હોસ્પિટલ જવું જોઈએ સી શુડ વિઝિટ અ ડોક્ટર એને ડોક્ટરની મુલાકાત લેવી જોઈએ સી શુડ ટેક મેડિસિન તેને દવા લેવી જોઈએ She should eat fruits. એને ફળો ખાવા જોઈએ. આમ આપણે ઘણા બધા વાક્યો બનાવી શકાય છે મિત્રો. On road, રોડ ઉપર હવે આખું વાક્ય આપ્યું છે હવે રોડ ઉપર થી આપણે કંઈક આપણે સલાહ સૂચન લખવું હોય તો we should અથવા તો ought to drive આપણે ચલાવવી જોઈએ કાર ઓન લેફ્ટ ડાબી બાજુ ઓન રોડ વી શુડ નોટ અને આ ડાબી બાજુ સર ગાડી ચલાવવાની વાત છે બરાબર તો આવા આવા આપણે રોડ ઉપર શું કરવું જોઈએ ઘણા બધા વાક્યો આપણે બનાવી શકીએ છીએ મિત્રો
તો આપણે ખબર પડી કે ઓબ્લિગેશન એટલે શું તો જોડકામાં આવા વાક્યો આવે તો તમને સીધી ખબર પડી જશે અધૂરા વાક્યોમાં આવી કે કોઈ આપ્યું હોય તો આવા વાક્યો શું એટલે શું નોટ વાળા ઓટ અને ઓટ ટુ વાળા વાક્યો ઓટ ટુ વાળા વાક્ય તમે જોશો મિત્રો તો તમને ખ્યાલ આવી જશે કે આપણે વાક્યો શેના બને છે એક્સપ્રેસિંગ ઓબ્લિગેશન નૈતિક ફરજ સલાહ અને સૂચન આપવા માટે વપરાય છે તો શૂટ અને ઓટ ટુ સાથે ક્રિયાપદનું કેવું રૂપ બનવાનું છે મૂળ રૂપ આ ખાસ યાદ રાખવાનું છે મિત્રો જો અધૂરા એકલા કરતા આવે તો સીધું બની જાય છે જો કરતા ન આવે કોઈ વાક્યના સંદર્ભમાં બનાવવાનું છે તો એને અનુલક્ષીને આપણે બનાવવું જોઈએ બરાબર મિત્રો વાક્ય સુધી રાખીશું આવતીકાલે નવા ટોપિક સાથે ફરી મળીશું